नमस्कार विद्यार्थी मित्रों, आपणे पेपर नंबर आपणो 403 बराबर एनी अंदर आपणे चैप्टर नवं शुरू करवानुं छे, विद्युत चालक बळ इलेक्ट्रोमोटिव फोर्स बराबर एटले के ईएमएफ जे यूनिट नंबर 4 जे छे बराबर। लगभग तमने बधाने खबर हशे के विद्युत कोष कोने कहेवाय, ईएमएफ कोने कहेवाय अथवा तो विद्युत चालक बळ बराबर कोने कहेवाय। छतां पण आपणे अलग अलग उदाहरणों जोशुं के भाई विद्युत कोषना विविध उदाहरणों तेमां कया कया प्रकारना विद्युत विभाज्यना द्रावणों उपयोगमां आवे छे, तेमज कया कया प्रकारना इलेक्ट्रोड यूज थता होय छे अथवा तो एमनी आपणे सामान्य माहिती अथवा तो आपणे गैल्वेनीય कोष अथवा तो तेनुं सूत्र आपणे तारवशुं बराबर। सौथी पहला तो छे विद्युत कोष कोने कहेवाय अथवा तो ईएमएफ एटले शुं। गैल्वेनिक कोष तरीके ओळखातो विद्युत कोष ए विद्युत विभाज्य के विद्युत विभाज्यनी साथे जोड़ायेलो अथवा तो संसर्ग में रहेला बे विद्युत ध्रुवनो बनेलो होय छे बराबर। गैल्वेनिक कोष तरीके ओळखातो विद्युत कोष ए शुं छे, तो के विद्युत विभाज्यनुं द्रावण अने विद्युत विभाज्यने द्रावणनी साथे बे ध्रुवो जोड़ायेला होय कैथोड अने एनोड बराबर, तेनो बनेली एक रचना छे। विद्युत विभाज्यना द्रावणनी साथेनी विद्युत ध्रुवनी संपर्क सपाटी आगळ स्थितिमाननो अथवा तो पोटेन्शियलनो तफावत अस्तित्व धरावे छे, जे विद्युत ध्रुव पोटेन्शियल तरीके ओळखातो होय छे बराबर। जे अलग अलग विद्युत ध्रुवो यूज करता होय छीए आपणे कोषनी अंदर बराबर, तो एमां विद्युतनो तफावत विद्युतना पोटेन्शियलनो तफावत हाजर होय छे बराबर, जेने लीधे तेनी अंदर विद्युत प्रवाह पसार थशे बराबर। तो अहीं तेने कया नामथी ओळखाशे, तो एने अहीं कहेवाशे विद्युत पोटेन्शियल तरीके। जो बंने ध्रुवोना विद्युत ध्रुवना पोटेन्शियल असमान होय अथवा तो बंने ध्रुवो वच्चे पोटेन्शियलनो तफावत अस्तित्व धरावातो होय तो ते बंने ध्रुवोने कोई वाहक तार वडे जोड़ता तेमांथी विद्युत प्रवाह पसार थशे बराबर। जारे पण विद्युतनो तफावत होय बे ध्रुवोनी पासे अने ए बे ध्रुवोने तमे कोई वाहक तार वडे जो तमे जोड़शो तो तेमांथी शुं पसार थशे, विद्युत प्रवाह पसार थशे। पोटेन्शियलनो आ तफावत ज ऊंचा पोटेन्शियलना विद्युत ध्रुवमांथी नीचा विद्युत ध्रुवना पोटेन्शियल तरफ આગળ વધશે, તેનો પ્રવાહની દિશા કઈ હશે? ઊંચા વિદ્યુત ધ્રુવથી નીચા વિદ્યુત ધ્રુવ તરફની। તેનું કારણ શું છે? તો કે તેને વિદ્યુત ચાલક બળ અથવા તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો ટૂંકમાં તેને ઈએમએફ કહેવાય છે, જે વિદ્યુતનું પરિવહન થાય છે તેના માટે શું કારણભૂત છે, તેના માટેનું પાછળનું કારણ શું છે? તો કે વિદ્યુત ચાલક બળ જવાબદાર છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જવાબદાર છે અથવા તો તેને શોર્ટમાં ઈએમએફ પણ કહેવાશે। વિદ્યુત કોષમાં રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિની અંદર રૂપાંતરણ થાય છે। બંને વિદ્યુત ધ્રુવો આગળ રાસાયણિક પ્રક્રિયા ચાલતી હોય છે અને આ પ્રક્રિયાઓની શક્તિ તે કોષની વિદ્યુત શક્તિમાં બને છે અથવા તો તેમાંની અંદર રૂપાંતરણ પામે છે, અને જે કોષમાં આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાને લીધે વિદ્યુત શક્તિ જો ઉત્પન્ન થતી હોય તો તેઓને શું કહેવાશે? રાસાયણિક કોષ તરીકે ઓળખાશે। શું કીધું ફરીવાર જોઈએ, તો કે કોઈ પણ ધ્રુવોની પાસે તેઓ બંનેને જોડતા તેઓની અંદર તે કોષની અંદર જો કાંઈ રાસાયણિક પ્રક્રિયાઓ આગળ વધે જેને લીધે વિદ્યુત ઉત્પન્ન થતો હોય, તે ધ્રુવો ઉપર વિદ્યુતીય ચાર્જ ઉત્પન્ન થતો હોય બરાબર, તો તેને શું કહેવાશે? રાસાયણિક કોષ તરીકે ઓળખાશે। તેઓના ઉદાહરણ કયા કયા છે? તો કે ડેનિયલ કોષ, સૂકો કોષ, લેડ સંગ્રાહક, બેટરી વગેરે। કેટલાક કોષની અંદર એક સાંદ્રતાના દ્રાવણમાંથી બીજી સાંદ્રતાના દ્રાવણના દ્રવ્યનું શું થતું હોય છે? સ્થાનાંતર થતું હોય છે, પરંતુ આ સ્થાનાંતર સાથે સંકળાયેલા શક્તિના ફેરફારને વિદ્યુત શક્તિ ઉત્પન્ન થતી હોય તે જોવા મળે છે બરાબર, અને તેવા કોષને સાંદ્રતા કોષ પણ કહેવાશે બરાબર। વિદ્યુત કોષનો ઉપયોગ રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ કરવાને બદલે વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ કરવામાં આવે, એટલે કે વિદ્યુત શક્તિ વડે પ્રક્રિયા નિષ્પન્ન કરવામાં આવે અથવા તો પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવે
બરાબર, તે માટે તેનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે લેડ સંગ્રાહક બેટરીને ચાર્જ કરવા માટે ધાતુના શુદ્ધિકરણની વિદ્યુત શોષક બરાબર ની વિવિધ પ્રક્રિયાઓમાં અથવા તો ક્રિયાઓમાં અથવા તો વિધિઓમાં વિદ્યુત શક્તિ વડે પ્રક્રિયા નિષ્પન્ન કરવામાં આવે છે અથવા તો પૂર્ણ કરવામાં આવે છે. કોષ એ બે વિદ્યુત ધ્રુવોની ઉપર વર્ણવ્યા પ્રમાણેની રચના છે. એટલે કે કોષની અંદર બે ધ્રુવો ફરજિયાત હાજર હોય છે. જે બેટરી આ બે કે તેથી વધુ કોષોની શ્રેણી કે સમાંતર રીતે ગોઠવેલી મેળવેલી રચના છે. બેટરીની અંદર શું હોય છે તો કે આ બે ધ્રુવો અથવા તો તેનાથી વધારે ધ્રુવો કેવી રીતે શ્રેણી કે સમાંતર રીતે ગોઠવાયેલા હોય તેની એક આખી રચના છે. હવે સૌથી પહેલાં તો આપણે સંદર્ભ ધ્રુવ અથવા તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ વિશે આપણે જોઈએ તો કે રેફરન્સ ઇલેક્ટ્રોડ શું છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ. તો એમાંનું સૌથી પહેલું ઉદાહરણ છે કાચના ધ્રુવો એટલે કે ગ્લાસ ઇલેક્ટ્રોડ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચનો વિદ્યુત ધ્રુવ પાતળા કાચની નળીનો બનેલો હોય છે. તેની નીચેનો ભાગ ગોળાકાર બલ્બ આકારનો હોય છે અને જેના નીચે આખો એક ગોળાકાર ભાગ હોય છે, ઉપર પાતળી નળી જેવો ભાગ અને નીચેનો ભાગ કેવો હોય, થોડોક બલ્બ જેવો. નીચા ગલનબિંદુવાળા અને ઊંચા વિદ્યુતવાહકવાળા કાચમાં વિદ્યુત ધ્રુવ બનાવેલો હોય છે. ગોળાકાર ભાગની અંદર 1 HCLનું દ્રાવણ ભરવામાં આવે છે માટે બીજા એક કાચની પાતળી નળીમાંથી પસાર થતો પ્લેટિનમ ધાતુનો તાર તે દ્રાવણની અંદર ડૂબાડવામાં આવશે. બીજી નળીની ઉપરની બાજુએ કોપરનો તાર ગૂંચળા રૂપે વીંટળાયેલો હોય છે. આ પ્લેટિનમનો તાર 1 HCLના સંપર્કમાં રાખીને નળીનો ઉપરનો ભાગ તેમાં સીલ કરી દેવામાં આવે છે અને પ્લેટિનમના તારને ઉપર જોડાણ તરીકે બહાર કાઢવામાં આવશે અને એ આખા તારની ફરતે કોપર ધાતુને ફરતે ગોળ ગોળ વીંટળવામાં આવશે. બરાબર, તે માત્ર વીંટળવા માટે જ હોય છે, કોઈ પણ સંપર્કમાં રહેશે નહીં. બરાબર, એક કાચની એવી રચના હોય છે નળી જેવી, નીચેનો ભાગ એક બલ્બ જેવો હશે. બરાબર, આ જે દ્રાવણ જે છે એ 1 HCLનું દ્રાવણ હશે. બરાબર, અને અહીંયા આગળ વચ્ચેથી એક પ્લેટિનમ તારની રચના હોય છે અને જે ઉપર સુધી બહાર કાઢવામાં આવશે. બરાબર, ઉપરોક્ત રચનાવાળા ધ્રુવને હાઇડ્રોજન આયનના અજ્ઞાત pHવાળા દ્રાવણની અંદર સંપર્કમાં મૂકવામાં આવે છે અથવા તો ડૂબાડવામાં આવે છે. તેથી કાચના ધ્રુવનું EMFનું મૂલ્ય બીજા એક સંદર્ભ ધ્રુવ સાથે જો જોડવામાં આવે તો પોટેન્શિયલ મીટરની મદદથી તેમાં થયેલો ભૌતિક ફેરફાર અથવા તો તેમાં થયેલો વિદ્યુતિક ફેરફાર અથવા તો તેમાં રહેલા પોટેન્શિયલના ફેરફારો આપણે માપી શકીએ છીએ. આ ધ્રુવની ડાબી બાજુ એટલે કે ઓક્સિડેશન પરિસ્થિતિમાં પોટેન્શિયલનું મૂલ્ય નીચે મુજબ મળે છે. બરાબર, નીચે આખું આપણને સંજ્ઞા આપી છે કે પ્લેટિનમ 1 HCl ગ્લાસ અને H+. બરાબર, પ્રક્રિયા કઈ રીતની થશે તો કે H2 જે છે બરાબર એ 2 ઇલેક્ટ્રોન આપીને H+ બનાવશે. જ્યારે કાચના ઇલેક્ટ્રોડને H+ આયનના સંપર્કમાં જ્યારે મૂકવામાં આવશે ત્યારે ગ્લાસનો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ આપણને મળે છે. જ્યારે ગ્લાસ ઇલેક્ટ્રોડને કેલોમલ ઇલેક્ટ્રોડના સંપર્કમાં લાવતા pHનું મૂલ્ય જે છે એ જાણતા હોઈએ તો કાચના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને તેનું પોટેન્શિયલનું મૂલ્ય આપણે જાણી શકીએ છીએ. બરાબર, આ પ્રેક્ટિકલ તમારે કરવામાં આવશે પણ ક્યારે, સેમેસ્ટર 5ની અંદર. બરાબર, કે ગ્લાસ ઇલેક્ટ્રોડને તમારે બેઝિક અથવા તો એસિડિક સોલ્યુશનની અંદર મૂકીને તેનો આપણે pH સ્કેલ અથવા તો પોટેન્શિયલ સ્કેલ આપણે એનો માપવામાં આવશે. બરાબર, જે તે દ્રાવણનો અને તે પોટેન્શિયલનું મૂલ્ય આપણને આપશે સરખી રીતે. બરાબર, અહીંયા આગળ પાછી તમને એ રચના બતાવેલી છે. બરાબર, હવે આ એક અલગ વિદ્યુત કોષનું ઉદાહરણ છે અથવા તો ધ્રુવનું ઉદાહરણ છે જેનું નામ છે કેલોમલ વિદ્યુત ધ્રુવ. બરાબર, એની રચના તમને આકૃતિમાં બતાવ્યા મુજબની હોય છે. બરાબર, તો આપણે જોઈએ એના વિશે કે કેલોમલ વિદ્યુત ધ્રુવ અથવા તો મર્ક્યુરિયસ ક્લોરાઇડ થી સંતૃપ્ત કરાયેલા પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણને તેની સાથે અથવા તો સંસર્ગમાં રહેલા મર્ક્યુરીનો બનેલો હોય છે.
બરાબર છે. અહીંયા આગળ શેનું દ્રાવણ ભરવામાં આવે છે? તો કે મર્ક્યુરી ક્લોરાઇડનું. અહીંયા આગળ શુદ્ધ મર્ક્યુરી હોય છે, વચ્ચેના ભાગમાં પ્લેટિનમ વાયર પસાર કરાયેલો હોય છે. બરાબર, ઉપરના ભાગની અંદર શુદ્ધ કેસીએલનું દ્રાવણ અથવા તો સતત તમે પસાર કરતા રહ્યો અથવા તો બહાર કાઢી શકો એવો એક સેતુનો માર્ગ હોય છે, અને ઉપર આપણે પ્લેટિનમનો વાયર થોડોક બહાર કાઢેલો હોય છે. બરાબર, આવી રીતની એની રચના હોય છે. કાચની નળીની અંદર 1 સેન્ટીમીટર ઊંડાઈ જેટલો શુદ્ધ પારો ભરવામાં આવે છે. તેના સંપર્કમાં બીજી પાતળી નળી મારફતે પ્લેટિનમનો તાર પણ તેની સંપર્કમાં રાખી શકાય એવી રીતની રચના થશે. શુદ્ધ મર્ક્યુરી જે છે એ ઉપર કેલોમલ પેસ્ટ એટલે કે મર્ક્યુરી ક્લોરાઇડનું દ્રાવણનું કવચરૂપે સ્તર બનાવવામાં આવશે, અને ત્યારબાદ કેસીએલનું સંતૃપ્ત દ્રાવણ આખા પાત્રની અંદર ભરી દેવાશે. HgCl2 બરાબર પ્લસ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને શું થશે કે ક્લોરિન વાયુ, ક્લોરિન આયન અને મર્ક્યુરી H+ બરાબર એ અલગ અલગ થશે. આ પ્રક્રિયા રિડક્શનની છે, તેથી કેલોમલ વિદ્યુત ધ્રુવનો મર્ક્યુરી જે છે એ ધન વિદ્યુત ભારિત બનશે. કેલોમલ વિદ્યુત ધ્રુવની અંદર જે પોટેન્શિયમ ક્લોરાઇડ જે છે, KCl જે છે, એ 3 જુદી જુદી સાંદ્રતાઓને ઉપયોગમાં લીધેલું હશે. કેલોમલ વિદ્યુત ધ્રુવના રિડક્શનના મૂલ્યો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચે મુજબ મળશે. બરાબર, 0.1 નોર્મલ KClનું દ્રાવણ હોય બરાબર ત્યારે શું આપણને મળશે, 0.333 વોલ્ટ જેટલું પોટેન્શિયલ. 1 નોર્મલ KClનું દ્રાવણ હોય ત્યારે શું આપણને મળશે, 0.3280 વોલ્ટ જેટલું. અને જ્યારે સંતૃપ્ત KClનું દ્રાવણ હશે ત્યારે શું થશે, 0.242 વોલ્ટ જેટલું. કેલોમર વિદ્યુત ધ્રુવનો ઉપયોગ સંદર્ભ તરીકે કરતી વખતે એની સાથે બીજો વિદ્યુત ધ્રુવ જોડીને કોષ બનાવીને તેનો EMF તથા તેનો કેલોમલ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનો જે મૂલ્ય હશે તેના ઉપરથી બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ નક્કી કરી શકાય છે. અને આ પોટેન્શિયલને આપણે રેફરન્સ તરીકે ગણીને બીજા કોષના આપણે પોટેન્શિયલના મૂલ્યો ગણતરી કરી શકીએ છીએ. પરંતુ આવી રીતે કોષ બનાવવામાં 2 દ્રાવણો સંપર્કમાં રાખવામાં આવે છે, અને સંપર્કમાં રાખેલા જે દ્રાવણો હશે તેની ઉપર શું ઉત્પન્ન થશે, પોટેન્શિયલ ઉત્પન્ન થશે. આ પ્રવાહી જંકશન જે છે પોટેન્શિયલને નિવારવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરાય છે. આ ક્ષાર સેતુ સામાન્ય તરીકે U આકારની નળીની અંદર ભરવામાં આવશે. KCl, KNO3, NH4, NO3 બરાબર, આ બધા દ્રાવણો ક્ષાર સેતુ તરીકે આગળ કાર્ય કરશે. પછીના ઇલેક્ટ્રોડનું ઉદાહરણ છે ક્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ. ક્વિન હાઇડ્રોન એ એક બેવડું કાર્બનિક સંયોજન છે જેની અંદર ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન સમ અણુ પ્રમાણમાં હોય છે, બંને સરખા પ્રમાણની અંદર ભળેલા હોય છે. ક્વિનોન અને હાઇડ્રોક્વિનોનનું ઓક્સિડેશન પામેલું રૂપ છે. ક્વિનોન થશે C6H4O2 અને હાઇડ્રોક્વિનોન થશે C6H4OH2. તો ક્વિન હાઇડ્રોન બનશે ઓક્સિડેશન પામીને C6H4O2 × C6H4OH2 બરાબર, પ્લસ 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. બરાબર, હવે એ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને શું બનાવશે, H2Q. આ એક રેડોક્સ પ્રક્રિયા અથવા તો રેડ દ્રાવણની નોર્માલિટી શોધવા માટે દ્રાવણમાં ડૂબાડાયેલા પ્લેટિનમના ક્રિય વિદ્યુત ધ્રુવ ઉપર ક્વિન હાઇડ્રોનનો જરીકમથો ચપટીક જેટલો પાવડર ઉમેરવામાં આવે છે, જેને લીધે હું થશે કે પ્લેટિનમની ફોઇલની ઉપર આ ક્વિન હાઇડ્રોનનું પાતળું એવું સ્તર બની જશે. આખા દ્રાવણની અંદર આપણે ક્વિન હાઇડ્રોન પાવડર જે હોય એ એક ચપટીક જેટલો બરાબર ઉમેરવામાં આવશે, જેને લીધે થઈને ઉપરની સપાટી ઉપર આ ક્વિન હાઇડ્રોનનું એક આખું લેયર બની જશે. આ પ્લેટિનમની ફોઇલ જાણે પોતે ક્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ જે છે એવી રીતે પોતે વર્તશે. હવે ટોટલ એનો ઇલેક્ટ્રો સેલ કેટલો હશે, તો કે E₀ - RT/NF log natural QH₂/QO અને H બરાબર નિપજના છેદમાં પ્રક્રિયકની વેલ્યુ. E₂ = E₀ 2.303 RT₂F log natural નું શું, log 10 ની અંદર
બરાબર, અને એનની વેલ્યુ આપણે કેટલી મૂકશું, 2 જેટલી, બરાબર છે. તો ટોટલ ઈ સેલ આપણને કેટલો મળશે, તો કે ઈ જીરો માઇનસ 2.303 આરટી ઇન્ટુ અપોન 2F લોગ ક્યુ અપોન ક્યુ એચ 2 પ્લસ 2.303 અપોન 2F આરટી એચ પ્લસ, બરાબર. ગુણાકારના નિયમ માટેથી ને બંનેનો સરવાળો થશે. હવે ક્વિન હાઇડ્રોનની સાંદ્રતા કેટલી છે, તો કે ક્યુ એચ 2 ઇઝ ઇક્વલ ટુ ક્યુ. હવે લોગ ક્યુ અપોન ક્યુ એચ 2 જે છે એ કિંમતમાં મૂકતા શું થશે, લોગ ક્યુ અપોન લોગ ક્યુ ઇઝ ઇક્વલ ટુ લોગ 1. તો લોગ 1ની વેલ્યુ કેટલી થશે, 1 જેટલી. તો ટોટલ ઈ સેલ લોગ 1ની વેલ્યુ કેટલી થશે, 0 જેટલી. તો ટોટલ ઈ સેલ કેટલો થયો, તો કે ઈ 0 પ્લસ 2.303 આર ટી અપોન 2F એચ પ્લસ જેટલો. તો ડાયરેક્ટ ફાઇનલ સૂત્ર શું મળશે આપણને, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ 0 પ્લસ 2.303 આર ટી અપોન 2F પી એચ પ્લસ. આ એક આખી રેડોક્સ પ્રક્રિયા છે, એટલે કે તેની અંદર ઓક્સિડેશનની રિડક્શન બંને પ્રક્રિયાઓ થતી હોય છે. તેમાં એચ પ્લસ આયનો જે છે એ ક્વિન હાઇડ્રોન અને હાઇડ્રોક્વિનોનનું મિશ્રણ સાથે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની અંદર સંકળાયેલા જોવા મળે છે, બરાબર. હવે જ્યારે એસિડ અને બેઝના અનુમાપનમાં ક્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ વાપરવામાં આવે છે, ત્યારે રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે કેલોમલ ઇલેક્ટ્રોડનું ઓક્સિડેશન અને ક્વિન હાઇડ્રોન ઇલેક્ટ્રોડનું રિડક્શન થતું આપણને જોવા મળશે. આ રીતે રચાતા ક્વિન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવને ક્ષાર સેતુ મારફતે કેલોમલ વિદ્યુત ધ્રુવ સાથે સંલગ્ન કરીને કોષનું ઈએમએફ માપવામાં આવશે, બરાબર. તો આ થઈ ગયો આપણો કેલોમલ ઇલેક્ટ્રોડ. હવે આપણે જોવાનું છે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ, બરાબર. શુદ્ધ પ્લેટિનમનો વાયર એક પાતળી કાચની નળી દ્વારા પ્લેટિનમ ફોઇલની સાથે જોડાયેલો હોય છે, અને આ પ્લેટિનમ ફોઇલની લંબાઈ 1 સેન્ટીમીટર જેટલી હશે, બરાબર. એક આખા ઇલેક્ટ્રોડ તરીકેની રચના છે, બરાબર. વચ્ચેના ભાગમાં શુદ્ધ પ્લેટિનમ ધાતુનો તાર છે, બરાબર. વચમાં ઇલેક્ટ્રોડમાં આખા અમુક સમયમાં હોલ રાખેલા છે, બરાબર. અને પ્લેટિનમની પાતળી ફોઇલ રાખવામાં આવી છે, અને બહારનું જે માધ્યમ છે એ કેવું હશે, પીવીસી માધ્યમ હશે. આ સમગ્ર વાયર અને ફોઇલને બીજી એક પીવીસીની પાઇપમાંથી પસાર કરવામાં આવે છે, જેમાં ઉપરનો છેડો બંધ કરાયેલો હોય છે અને નીચેના છેડો દ્રાવણની અંદર ડૂબાડવા માટે ખુલ્લો રખાશે. આ ઉપરાંત પીવીસીની પાઇપમાં વિરુદ્ધ દિશામાં સામસામે બે હોલ રાખેલા હોય છે, જેનો ઉપયોગ શું થશે કે દ્રાવણ તેમાંથી અંદર જઈને પ્લેટિનમ સાથે સંપર્કમાં આવી શકે, બરાબર. ઉપરાંત ફોઇલની સાથે રહેલા ક્ષાર દૂર કરવા માટે પણ થતો હોય છે. તમે આ જે પ્લેટિનમની ફોઇલ છે એને વ્યવસ્થિત રીતે સાફ કરી શકો, બરાબર. એટલા માટે પણ આ જે છિદ્ર જે છે એની રચના કરાયેલી હોય છે કે પાણી વડે વોશ કરી શકો અંદરની ફોઇલ પણ, અને એમાં તે ક્ષાર જો જામી ગયો હોય તો એ ક્ષાર પણ તમે દૂર કરી શકો, એટલા માટે થઈને આવી રચના કરાવેલી હોય છે. આ સમગ્ર સાધનમાં પ્લેટિનમ તારને બીજા ઇલેક્ટ્રોડ સાથે જોડીને તેનો પોટેન્શિયલ માપી શકાય છે. ફેરસ એમોનિયમ સલ્ફેટ અને પોટેશિયમ ડાયક્રોમેટના અનુમાપનની અંદર પ્લેટિનમ ઇલેક્ટ્રોડ અને બીજો રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે કેલોમલ ઇલેક્ટ્રોડ વાપરવામાં આવે છે, અને આવી રીતે દ્રાવણનું પોટેન્શિયલ પણ માપી શકાય. અને તેના પરથી અજ્ઞાત નોર્માલિટીવાળો, એટલે કે આપણે જેની નોર્માલિટી માપવાની છે ફેરસ એમોનિયમ સલ્ફેટની, બરાબર. એવા બીજા અલગ ઉદાહરણો જેવા સોલ્યુશનના પણ આપણે નોર્માલિટી શોધી શકીએ છીએ, બરાબર. પ્લેટિનમ ઇલેક્ટ્રોડને સાથે સાથે રેફરન્સમાં કયો ઇલેક્ટ્રોડ રાખવાનો, કેલોમલ ઇલેક્ટ્રોડ, બરાબર. તો જેની મદદથી આપણે જેની નોર્માલિટી શોધવાની છે અજ્ઞાત દ્રાવણની, તો એ આપણે શોધી શકીએ, બરાબર. હવે છે વિદ્યુત રાસાયણિક કોષ. જ્યારે વિદ્યુત દ્રાવણમાં અથવા તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. દાખલા તરીકે HClના જલીય દ્રાવણમાં પ્લેટિનમના બે ધ્રુવો જો મૂકીએ તો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તો શું થશે, ઋણ ધ્રુવ ઉપર એચ પ્લસ અને ધન ધ્રુવ ઉપર સીએલ માઇનસ આયન એ ભેગા થઈ જશે, બરાબર. આ પ્રક્રિયામાં વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થાય છે, બરાબર.
एक પાત્રની અંદર ZnSO4 અને ઝિંક ધાતુનો સોળિયો ડૂબાડવામાં આવશે બરાબર, અથવા તો HCLના દ્રાવણની અંદર પ્લેટિનમ ધાતુના બે ધ્રુવો મૂકવામાં આવશે અને તેમની વચ્ચે વીજ પ્રવાહ પસાર કરતા બરાબર જે ઋણ આયનવાળો જે સોળિયો હશે બરાબર ત્યાં આગળ એચ પ્લસ આયન અને ધન આયનવાળો જે ઇલેક્ટ્રોડ હશે ત્યાં આગળ સીએલ માઇનસ આયન જમા થશે। આનાથી વિરુદ્ધ જો એચ પ્લસ અને સીએલ માઇનસની વિશિષ્ટ સંજોગોમાં રાસાયણિક પ્રક્રિયા થવા દઈએ તો તેમાં વિદ્યુત શક્તિ મેળવી શકાય છે। વિદ્યુત રાસાયણિક બળમાં રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ થાય છે જે ગેલ્વેનિયલ કોષ અથવા તો વોલ્ટાના કોષ તરીકે ઓળખાય છે। આ કોષની અંદર જુદી જુદી ધાતુના બે ધ્રુવો તેમના ક્ષારના દ્રાવણમાં રહેલા વિદ્યુત વિભાજ્યના આયન સાથે જોડાયેલા રાખવામાં આવે છે। આથી વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વિદ્યુત ધ્રુવની સંપર્ક સપાટી પાસે પોટેન્શિયલનો તફાવત અસ્તિત્વમાં આવે છે જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પણ કહેવાય। જો બંને ધ્રુવોના વિદ્યુત પોટેન્શિયલ અસમાન હોય અથવા તો બંને ધ્રુવો વચ્ચે પોટેન્શિયલ તફાવત અસ્તિત્વ ધરાવતો હોય તો તેઓ બંને ધ્રુવોને કોઈ વાહકતર સાથે જોડતા તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે। પોટેન્શિયલનો આ તફાવત કે જે ઊંચા પોટેન્શિયલના વિદ્યુત ધ્રુવમાંથી નીચા પોટેન્શિયલના વિદ્યુત ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે બરાબર, એ બધાને ખબર છે આપણને કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે, તો કે ઊંચા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલથી નીચા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ તરફ, અને જેને વિદ્યુત ચાલક બળ તરીકે પણ ઓળખવામાં આવશે। કોઈ પણ કોષની વીજ રાસાયણિક પ્રક્રિયાની બે પ્રક્રિયા છે, ઓક્સિડેશન અને રિડક્શન। તેવી જ રીતે કોઈ પણ કોષનું વીજ ચાલક બળ એ બે ધ્રુવોનો વીજ સ્થિતિમાનનો તફાવત હોય છે। પ્રાયોગિક રીતે કોષની રચના કરીને તેનું વીજ ચાલક બળ જે છે એટલે કે પોટેન્શિયોમીટર, તેની મદદથી આ તેનું વીજ સ્થિતિમાનનો તફાવત માપવામાં આવશે। અને આ ધ્રુવો વચ્ચેનો વીજ સ્થિતિમાન આપણે શેનાથી માપી શકીએ બરાબર, આ વીજ ચાલક બળ વડે અથવા તો પોટેન્શિયોમીટરની મદદથી। દરેક ધ્રુવને પોતાનું વીજ સ્થિતિમાન હોય છે જે તાપમાન અથવા તો આયનની સાંદ્રતા મુજબ બદલાતું રહેશે અથવા તો ધ્રુવની સ્થિતિ ઉપર પણ આધાર રાખશે। ઝિંકના સળિયામાંથી ઝીણ પ્લસ એટલે કે ઝેડએન પ્લસ આયનની જવાની વૃત્તિને ઓસ્મોટિક પ્રેશર પણ કહેવાય છે। દ્રાવણમાંથી ઝેડએન પ્લસ આયનનો સળિયો આયનો સળિયા પર જવાની વૃત્તિને સોલ્યુશન પ્રેશર કહેવાશે। તેથી વિદ્યુત ધ્રુવ ઉપર દ્વિસ્તરીય રચના જોવા મળશે અને જેને વિદ્યુત સ્થિતિમાનનું ધ્રુવ અથવા તો ધ્રુવનું વિદ્યુત સ્થિતિમાન પણ કહેવાશે। ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રાઇટ પ્લસ ઈ લેફ્ટ બરાબર, એટલે કે જમણા ધ્રુવનું સ્થિતિમાન અને ડાબા ધ્રુવનું સ્થિતિમાન બરાબર। તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, સાંદ્રતા કોષ અને બાકળની આપણે વિગત આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું।